શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર એકાવન શક્તિપીઠની પરિક્રમાને લઈ વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી છે બાર થી સોળ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર પરિક્રમા વ્યવસ્થાના ભાગરૂપે ત્રેવીસ કમિટીની રચના કરાઈ છે આરોગ્ય પાણી સફાઈ કાયદો વ્યવસ્થા સહિત તમામ વ્યવસ્થાઓ જળવાય રહે તેવો પ્રયત્નો છે વહીવટીતંત્ર દ્વારા પાંચ શક્તિ રથ પણ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં રવાના કરાયા છે જે લોકોને શક્તિપીઠની પરિક્રમા આવવાનું આમંત્રણ આપશે અડતાલીસ મંદિર સહિત ત્રણ ગુફાની એકાવન શક્તિપીઠની પરિક્રમામાં વીસ સંકુલમાં અલગ અલગ રાજ્ય સંકુલો ઉભા કરાયા છે જેમાં પણ શક્તિપીઠની પરિક્રમામાં પાણી મેડિકલની દસ મંડપો સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે જેમાં જય બોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા જગત મા અંબાને પવિત્રતાના પ્રતીક સમી ચામર અર્પણ કરવામાં આવશે આ ચામર હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળમાંથી બનાવવામાં આવે છે આ વર્ષે પંદર લાખથી પણ વધુ લોકો શક્તિપીઠની પરિક્રમા કરે તેવી શક્યતાઓ છે શ્રદ્ધાળુઓની સુરક્ષાના ભાગરૂપે પોલીસ પણ ચોવીસ કલાક ફરજ બજાવશે જો કે આ જંગલ વિસ્તાર હોવાથી પોલીસનું સતત પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને પ્રાઇવેટ વાહનો લઈને શક્તિપીઠની પરિક્રમા આવનાર શ્રદ્ધાળુઓને પણ નજીક પાર્કિંગ થાય તેવી વ્યવસ્થાઓ ગોઠવાય છે પંદર જેટલી મિની બસ શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવામાં રહેશે જ્યારે પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક કંટ્રોલ રૂમ પણ ઉભો કરાયો છે જેથી લઈને શ્રદ્ધાળુઓ સુરક્ષિત દર્શન કરી શકે તેવી આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાય છે હિતેશ યાત્રા ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા શહેરના શ્રદ્ધાળુઓને અંબાજીની નિઃશુલ્ક યાત્રા કરાવશે ગુજરાત સરકારે અંબાજીની યાત્રાના ભાડામાં પચાસ ટકા રાહતની જાહેરાત કરી છે જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાએ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી યાત્રાની વ્યવસ્થા કરી છે આ યાત્રામાં કોઈ ચૂકવવાનો થતો ટિકિટ ખર્ચ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાની ગ્રાન્ટમાંથી ચૂકવાશે છોટાઉદેપુરમાં ધારાસભ્ય અધિકારીઓને દોડાવ્યા ધારાસભ્ય ધરણા પર બેસતા અધિકારીઓ દોડ્યા છે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરાઈ છે તો આદિવાસી વિસ્તારના ગોજારીયા ગામના શિક્ષણ સંકુલમાં ભોજનની ગુણવત્તા ગંદકી તથા પાણીની અછત મુદ્દે ભાજપ ધારાસભ્ય જયંતી રાઠવા ધરણા પર બેસી ગયા હતા પરિણામે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા છે અને સ્થળ પર પહોંચ્યા તો ધારાસભ્યને ઠપકો આપ્યા બાદ શાળાથી અડધો કિલોમીટર દૂર આવેલા હાફેશ્વર પાણી પુરવઠા યોજનાના ટાંકામાંથી પાણી લાવીને શાળા માટે ફાળવાયું હતું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને એક ખાસ એપ્લિકેશન બનાવી છે એપ્લિકેશનમાં ત્રીસ હજાર જેટલી બોટના બોટનો ડેટા છે જે સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ ફાયદાકારક નીવડી રહ્યો છે એપ્લિકેશનની મદદથી ભારતીય જળસીમામાં કઈ બોટ કેટલા નોટિકલ માઇલ પર છે અને તે બોટમાં કેટલા માછીમારો સવાર છે તે સરળતાથી જાણી શકાય છે સાથે જ માત્ર બોટનું કે તેના પાયલટનું નામ મળે તો પણ તેને ટ્રેક કરી શકાય છે એટલે કે કોઈ પણ અજાણી બોટ ભારતીય જળસીમામાં પ્રવેશ કરે તો તેની પણ જાણકારી સુરક્ષા એજન્સીને મળી છે છે મહત્વનું કે ગુજરાતની દરિયાઈ સુરક્ષા માટે મરીન પોલીસના પોલીસ અને કર્મચારીઓ સતત કાર્યરત ચાલીસ અલગ અલગ એજન્સીઓ પણ કાર્યરત છે ત્યારે મરીન કમાન્ડો ફોર્સ બનાવનારું ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે છતાં ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ અને હથિયારની હેરાફેરી ઝડપાઈ રહી છે તેથી સુરક્ષા માટે હવે પોલીસે ટેકનોલોજીની મદદ લીધી છે જેને ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ કહે છે પહેલીવાર આ સિસ્ટમ એક એપ ઉપર ત્રીસ હજાર બોટનો ડેટા પ્રથમવાર એ પ્લેટફોર્મ ઉપર આવેલો છે અને કોઈ પણ માછીમાર જ્યારે પણ કિનારે દરિયાની અંદર માછી કરવા માછીમારી કરવા જાય ત્યારે એણે એ બોટમાં કોણ કોણ જઈ રહ્યું છે એના નામ એના આધાર કાર્ડ અને એના ફોટોઝ અપલોડ કરવાના હોય છે એટલે જ્યારે પણ અમારી બોટો દ્વારા દરિયામાં એ બોટને ચેક કરવામાં આવે તો એ તમામ માહિતી એ મોબાઈલ એપમાં ઉપલબ્ધ હોય છે અને એના આધારે અમે એ બોટના એન્ટીડી એન્ટિસિડન્ટ્સ આ બોટે ભૂતકાળમાં આઈ એમ ક્રોસ કરેલી આ બોટ કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી એ તમામ એના એન્ટીસિડન્ટ્સ પણ એ એપની અંદર અપલોડ કરેલા છે